સ્વચ્છ ભારત અભિયાનમાં સમગ્ર દેશભરમાં સ્વચ્છતા જળવાઈ રહે જેના પર ભાર દોરવા છતાંય આજરોજ પાટડીના ઐતિહાસિક તળાવ ગંદકીનું સામ્રાજ્ય બની ગયું છે. એક તરફ નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સ્વચ્છ ભારત અભિયાનમાં સમગ્ર દેશમાં સ્વચ્છતા જળવાઈ રહે જેના પર ભાર દોરવા છતાંય આજરોજ પાટડીના ઐતિહાસિક 99 એકર તળાવમાં સ્થાનિક શાકભાજી તેમજ મચ્છી માર્કેટનો કચરો ફેંકવાની ફરિયાદ માજી પાલિકા સભ્ય કીર્તિ ભંડારી યોગેશ પટેલે પાલિકાના ચીફ ઓફિસર જે જે ગામિતને જાણ કરી હતી અને ગંદકી ફેલાતા તેઓએ સ્થાનિક રહીશો સામે નારાજગી વ્યક્ત કરી હતી અને પાલિકા દ્વારા સફાઈ હાથ ધરવાની જાણ કરવામાં આવી હતી. પારડી તળાવ પાણી સંગ્રહ માટે છે અને સ્વચ્છ ભારત સ્વચ્છ પારડી એનું સૂત્ર લઈને આપણે નીકળેલા છે, બરોબર. હવે આ કોઈ કચરાની ડમ્પિંગ સાઇટ હોય એવું લાગે છે અમને. શાકભાજીવાળાને અમે આજે 15 દિવસથી અમે રોજે રોજ આવીને કહીએ કે તમે શાકભાજીનો કચરો સવારના અમારા સફાઈ કર્મચારીઓ રેગ્યુલર આવીને 2 ટાઈમ આવીને કચરો લઈ જાય છે તો તમે કચરો એમને આપી દો, તે છતાં બી તમે આ ગંદકીના આ તળાવનો ઉકરડો બનાવી દીધેલું છે. જે જાણે કે કચરો નાખવાની અમારી ડમ્પિંગ સાઇટ પાલિકાની હોય ને એવું સમજેલા છે ને બધા માથા ભરેલ પર પ્રાંતિઓએ અહીંયા શાકભાજી માર્કેટ ત્યાં છે, ત્યાંથી રામદેવ પીર મંદિરને બધેથી ગેરકાયદેસર રીતે મચ્છી માર્કેટ પર આવીને લોકોને કબજો જમાવ્યો છે. આજે મારે ના છૂટકે પાલિકામાં જઈને ચીફ ઓફિસરને રૂબરૂ મુલાકાત ને રૂબરૂ વાત કરીને આ ઉકરડો અને અહીંયાથી આ લોકોને હટાવવા માટે મેં કહ્યું છે. કેમ કે સ્વચ્છ ભારતની અંદર આપણો નરેન્દ્રભાઈ મોદીનો ધ્યેય છે કે આપણું સ્વચ્છ રહેવું જોઈએ, આનાથી ગંદકી પણ વધે છે. તમે જોઈ શકો છો કે બધી જ જાતની શાકભાજી તળાવની અંદર નાખેલી છે, એ સડો થાય, દુર્ગંધ મારે અને પાણી પણ ખરાબ થાય છે. આજે રજૂઆત કરી છે અમે, જેથી કરીને આ બધા શાકભાજી વેચવાળાને અહીંથી હટાવવા માટે કહ્યું છે. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.